પ્રજાના જાનમાલની સુરક્ષાની જવાબદારી પોલીસ સંભાળે છે, પરંતુ પોલીસ જ ભક્ષક બની જાય તો આવો જ એક કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે, જેમાં યુવતીની મોજાળમાં ફસાવીને પોલીસ કર્મચારી સહિતની ચીટર ટોળકીએ યુવાનને મારવાના બહાને બોલાવ્યો હતો અને બાદમાં તેને લૂંટ્યો હતો. તો આવો જોઈએ મોરબીમાં કેવી રીતે હની ટ્રેપ ગોઠવી યુવાનને ખંખેરી લેવાયો અને ખાખી પર કેવા દાગ લાગ્યા, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. મોરબીના યુવાન સતીશ શિવલાલ જીવાણી આવી જે કહાની ટ્રેપનો ભોગ બન્યા હતા, જેમાં આરોપી મનોજ બોરિયા નામના શખ્સે સ્નેહા નામની છોકરીને ફરિયાદીનો મોબાઈલ નંબર આપ્યો હતો અને યુવતીએ વાતચીત કરીને તેને મુલાકાત કરવાનું કહીને ગત તારીખ 25ના રોજ ખાખરાવાડી મેલડી મંદિર જવાના રસ્તે બોલાવ્યો હતો, જ્યાં બંને વાતચીત કરતા હોય ત્યારે આરોપી કિશોર હુંબલ પોલીસ વાળોને એક અજાણ્યો ઇસમ બંને સ્વિફ્ટ કારમાં આવી તેને ઢીકા પાટુનો માર મારી અપહરણ કરી ગાડીમાં લઈ જઈને આરોપી કિશોર હુંબલ તેને પોલીસ કેસ કરવાની ધમકી આપી રોકડ 80,000 રૂપિયા પડાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી. મુલાકાત માટે યુવાનને બોલાવી બાદમાં અગાઉથી કરેલા પ્લાનિંગ મુજબ પોલીસ કર્મચારી કિશોર હુંબલ અને અન્ય અજાણ્યો શખ્સને માર મારી ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા અને યુવાન પાસેથી 80,000 રકમ પડાવી હતી, જે કેસમાં તાલુકા પોલીસે ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરી હતી અને આરોપી પોલીસ કર્મચારી કિશોર હુંબલ અને મનોજ બોરિયાને લાલપર ગામ નજીકથી ઝડપી લઈને વધુ પૂછપરછ ચલાવી છે. તો પોલીસ કર્મચારી સાથે મળીને આ ટોળકીએ લોકોને ખંખેરવાનો ધંધો શરૂ કર્યો હોય, જે ચીટર ટોળકીના પોલીસ કર્મી સહિત બે આરોપીઓ આખરે ઝડપાઈ ગયા છે. આમ પોલીસે આ ચીટર ગેંગના પોલીસ વડા કિશોર હુંબલ અને મનોજ બોરિયા બે ઇસમોને દબોચ્યા છે, જેમાં તોડબાડ ટોળકીમાં સામેલ પોલીસ કર્મી વાંકાનેરમાં ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે મહિલા અને અન્ય અજાણ્યા ઇસમને દબોચી લેવા વધુ તપાસ ચલાવી છે, તેમજ આરોપીઓ એને કોઈ પાસેથી રૂપિયાનો તોડ કર્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવી છે. તો કાયદાના રક્ષક જ ભક્ષક બનીને લોકો પાસેથી રૂપિયા પડાવવા ગોરખ ધંધા કરતા હોવાના કિસ્સાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સૌ કોઈ ખાખીના સ્વરૂપ પર ધિક્કાર વરસાવી રહ્યા છે. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. તો અત્યારે લોકો દ્વારા ગાયને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારે લોકો પણ ગાય માટે અનોખા કાર્યક્રમ કરી ફંડ એકઠું કરે છે, ત્યારે માળિયા હાટીનાના ઇટાળી ગામે ગાયોના લાભાર્થી ભવ્ય રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે જૂનાગઢમાં પણ આવું ડાયરાનું આયોજન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના નાનકડા એવા ગામ ઇટાળી પ્રમુખ નથુભાઈ સિસોદિયા, કરશનભાઈ વાડિયા, બાલાભાઈ, કરશનભાઈ અજુકિયા તેમજ સરપંચ દેવાભાઈ દ્વારા ગામમાં એક સરસનું શક્તિ ગૌશાળા બનાવી 90 જેટલી ગાયનો ઉછેર કરવામાં આવે છે, તેમજ ગૌશાળામાં વધુ ગાયો અને બીમાર ગાયોની સેવા કરી શકાય તે માટે બાડાનું જય શ્રી ખુડિયાર રામા મંડળનું આયોજન કરી તેમજ સામૈયા બાળકોને બટુક ભોજન જેવા કાર્યક્રમ કરીને ગામ લોકો તેમજ દાતાઓના સહયોગથી ફંડ ભેગું કરીને ગાયો માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેના ભાગરૂપે ગૌશાળાના લાભાર્થી દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ફંડ એકઠું કરીને ગાયોની સેવા કરવા ગામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના. તો ગઈકાલે નરેન્દ્ર મોદી દ્વારા 44મી વખત રેડિયોના માધ્યમથી મન કી બાતથી દેશના નાગરિકોને સંબોધન કરવામાં આવ્યા હતા. મન કી બાત નિમિત્તે કાંકરેજ તાલુકામાં અલગ અલગ ગામોમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા આ મન કી બાત સાંભળવામાં આવી હતી. ગઈકાલે નરેન્દ્ર મોદી દ્વારા 44મી વખત રેડિયોના માધ્યમથી મન કી બાત કરવામાં આવી હતી, જેમાં દેશના નાગરિકોને સંબોધન કર્યા હતા. વાત કરીએ તો ખારિયા, રાડોડવાસ, જામપુર, વડા, મોટેદાથરા, શિહોરી, રાણાવાડ, જાગીર તેમજ તાલુકાના અનેક ગામોના ભાજપ દ્વારા
નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી મન કી બાત સાંભળવા માટે આયોજન કરાયું હતું. જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા દર વખતે મન કી બાતથી લોકોને સંબોધવામાં આવે છે ત્યારે અલગ અલગ જગ્યાએ મન કી બાત સાંભળવા માટે લોકો એકઠા થાય છે. ત્યારે આ કાર્યક્રમ સાંભળવા માટે ભાજપના અલગ અલગ જગ્યાએ આયોજન કરી ગામના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી 44મી વખત રેડિયોના માધ્યમથી મન કી બાત સાંભળવાનો લાહવો લીધો હતો. ચેહરસિંગ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, તો લઈ એક બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. सहज नहीं होती है पीड़ा, पड़ा पड़ा रोता रहता. बिन दवा और बिन ऑपरेशन योग क्रिया है सरल उपाय. कंचन सेवा संस्थान ही शाश्वत सेवा करे सवा. तन मन दोनों स्वस्थ रहे तो जन्म सफल हो जा. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો દિવ્યાંગ સ્ટુડન્ટે 11 વર્ષની ઉંમરે વીજ કરંટથી ગુમાવેલા હાથ પગ છતાં મેળવ્યા 98.53% રેન્ક. 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ પગ ગુમાવી દેનાર શહેરના સ્ટુડન્ટે ધોરણ 10ની પરીક્ષામાં 98.53% રેન્ક મેળવ્યા છે. આ સ્ટુડન્ટ ધોરણ 10ની રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે તેમના પરિણામથી ખૂબ જ ખુશ છે. ભલે હાથ પગ નથી, પરંતુ ડોક્ટર બનીને તેમના માતા પિતાનું સપનું તેમને સાકાર કરવું છે. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં સોલંકી પરિવાર સાથે રહે છે આ વ્યક્તિ. 11 વર્ષના હતા ત્યારે પતંગ પકડવા જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં તે પોતાના બંને હાથ પગ ગુમાવી બેઠા હતા. પતંગની જેમ આકાશ ઉડવાની ઈચ્છા ધરાવનારા સ્ટુડન્ટ બંને હાથ પગ ગુમાવી દેતા તેમની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. માતા પિતાને તેમના સાથે બનેલી અણધારી ઘટના સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તેમના પિતા નોકરી કરતા હોવાથી બધી જવાબદારી માતાએ ઉપાડી હતી અને બંને હાથ પગ ગુમાવી દીધા બાદ નાસીપાસ થયેલા તેમના બાળકને હિંમત આપી હતી. કપાઈ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેક્ટિસ પણ શરૂ કરાવી હતી. હવે તેમણે ધોરણ 10માં 98.53% મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. તેમના પરિવારમાં હાલ ખુશીનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ફાઇનલ મેચમાં વોટસને સદી મારી, ચેન્નઈને ત્રીજી વારના ઇતિહાસમાં ચેમ્પિયન બનાવી. ચેન્નઈ 2018ની ચેમ્પિયન ટીમ બની ગઈ હતી. હૈદરાબાદ તરફથી આપવામાં આવેલા 189 રનના
टारगेट नो पीछो करता चेन्नई ना वॉटसन द्वारा धमाकेदार सदी मारी। चेन्नई ने चैंपियन बनावामा महत्वनो भाग भजव्यो हतो। चेन्नई तरफ थी टार्गेट ने पूरो करवा माटे ओपनिंग मार्च ट्रेन वॉटसन ने डुप्लीसी द्वारा करवामा आवी हती। इंडियन प्रीमियर लीग नी 11मी सीजन नो फाइनल मुकाबलो सनराइजर्स हैदराबाद ने चेन्नई सुपर किंग्स वच्चे મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં રમાયો હતો। પહેલા બેટિંગ કરવા મેદાન માં ઉતરેલી હૈદરાબાદ ની ટીમ ને સારી શરૂઆત નહોતી મળી। ઓપનિંગ માં ઉતરેલા શ્રીવાસ ગૌતમ માત્ર 5 રન બનાવીને રન આઉટ થયો હતો। કેપ્ટન વિલિયમ્સ 50 લગાવે તે પહેલા જ 47 રને આઉટ થઈ ગયો હતો। બ્રાવો ની 15મી ઓવર ના 5 બોલ પર શાકિબ 16 બોલ માં 23 રન બનાવીને રૈના ના હાથ માં આસાન કેચ આપી બેઠો હતો। શાકિબ ના આઉટ થયા બાદ દીપક હુડા પણ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો। 20 ઓવરના અંતે હૈદરાબાદ 178 રન કરીને 6 વિકેટ ગુમાવી હતી। ચેન્નાઈએ માત્ર 18.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને 181 રન કરી આઈપીએલના ઇતિહાસમાં ત્રીજી વાર ચેમ્પિયન બની હતી। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। અરવલ્લીના મોડાસામાં સીઝન નો અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। દિવસ દરમિયાન સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અગનગોળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। હજુ પણ ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી। વધારે ગરમીના કારણે લોકો પોતાના કામ અર્થે બહાર પણ નથી નીકળી શકતા। વાતાવરણમાં ભારે બાફથી લોકો પરસેવાથી રેબઝેબ થતા ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે। રવિવારનો દિવસ હોય ગરમીનો પારો 7મા આસમાને હોવાથી મોડાસા પંથકના રસ્તાઓ પણ જાણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હવામાન વિભાગે લોકોને એલર્ટ કર્યા હતા તો હજુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે। ત્યારે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા શરીરે રૂમાલ કે દુપટ્ટો વેટીને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે। મોડાસામાં તાપમાન 46.5 સેલ્સિયસ ડિગ્રીને પાર નોંધાતા લોકોએ સીઝનના છેલ્લા 10 વર્ષના સૌથી વધુ ગરમ દિવસના દર્શન કર્યા હતા। દેદજાડતી ગરમીને લઈને મોડાસા પંથકના રસ્તાઓ સુમસામ ભાખી રહ્યા હતા। એમ પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી।